क्षेत्रफळ दर्शावेला छे તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો બરોબર હવે લંબચોરસ આપેલું છે અને એમાં પહેલું આપેલું છે ક્ષેત્રફળ બંને બે દાખલા છે અને બંનેમાં ક્ષેત્રફળ આપણને આપેલા છે તો હવે અહીંયા કરવાનું શું તમારે પહેલા સૌપ્રથમ લંબચોરસ આપેલું છે તો અહીંયા લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર सूत्र लखी काढवानो लंबाई गुण्या पहोळाई लंबाई गुण्या पहोळाई ओके आ तमारे शोधवानी छे क्षेत्रफळ आपेला छे एना उपरथी लंबाई अने पहोळाई शोधीशु हवे केवी रीते शोधवानो तो अहींया खास ध्यान राखजो पहेलो एक्जाम्पल आपणे लईए तो आपणे अहींया पहेलो एक्जाम्पल लई लईए चलो पहेलो आपणने क्षेत्रफळ आपेलु छे अने ए तमने आपेलु छे 25 a स्क्वायर चलो 25 a स्क्वायर माइनस 35 a प्लस 12 હવે અવયવની રીતે આપણે આના અવયવ પાડવા પડશે હવે તમને અવયવ પાડતા આવડે જ છે અને આ ચેપ્ટરના ટેક્સ્ટબુકના બધા દાખલાના વિડિયો મેં અપલોડ કર્યા હતા અને તમે બધાએ ખૂબ સારી રીતે જોયા પણ ખરા અને જુઓ એમાં આપણે કરીશું શું તો આ 25 છે અને આ બાજુ કેટલા છે 12 કુલ 3 પદ આપેલા છે 1 2 અને 3 તો આ પ્રથમ મધ્યમ અને આ અંતિમ પદ કહેવાય આ 25 છે તો 25 જોજો હો 25 અને નીચે છેલ્લા પદમાં કેટલા છે 12 હવે આ 25 અને 12 ના આ બંનેનો ગુણાકાર કરવાનો અને એના એવા ભાગ પાડો આ બંનેનો ગુણાકાર અને એવા ભાગ પાડો કે તમારે મધ્યમ પદ 35 આવવું જોઈએ હવે આ બંનેનો ગુણાકાર જો તમે કરશો તો એ વાંધો નથી પણ હું એક શોર્ટ ટ્રિક બતાવું આ 25 અને 12 નો ગુણાકાર નહીં કરવાનો આ રીતે લખી કાઢવાના અને 25 ના ભાગ પાડો તો શું થાય 5 5 25 અને આના ભાગ પાડો તો 4 3 12 થાય કે ના થાય હવે તમે જુઓ અહીંયા તો હવે આ બે નો ગુણાકાર કરો ચલો 5 × 4 એટલે 5 × 4 કેટલા થાય 20 અને અહીંયા 5 3 15 એટલે 20 × 15 કરો અથવા 25 × 12 કરો એક જ છે બરોબર જુઓ 25 × 12 કરીએ તો કેટલા થાય ધ્યાન રાખજો બરોબર 0 5 2 2 5 10 નું 0 નથી પડી 1 2 4 5 0 5 5 10 300 અને આ બંનેનો ગુણાકાર કરો તો પણ કેટલા આવશે 300 પણ આ શોર્ટ ટ્રિક છે જુઓ 5 × 4 એટલે 20 અને 5 × 3 એટલે 15 અને 20 અહીંયા જોજો માઈનસ આપેલા છે માઈનસ પ્લસ શું થાય માઈનસ એટલે માઈનસ માઈનસ બંનેમાં આવે એટલે સરવાળો થઈ જાય એટલે આ બેનો સરવાળો કરો ચલો તો 20 15 એટલે કેટલા થશે 20 15 કરીએ તો 35 થાય મધ્યમ પદ આવી ગયું તો આની જગ્યાએ મધ્યમ પદની જગ્યાએ તમારે કેટલા લખવાના 20 અને 15 તો હવે ભાગ પાડતા તમને આવડી ગયું તો હવે 25 a સ્ક્વેર માઈનસ આ માઈનસ ના માઈનસ મૂકવાના અને એની જગ્યાએ તમારે આ લખવાના છે 20 a માઈનસ પ્લસ માઈનસ 15 a અને પ્લસ છેલ્લા પદમાં 12 હવે જુઓ આ રીતે બે બે ના જોડકા પાડી દેવાના અને સામાન્ય કાઢવાના બંનેમાંથી ચલો શું સામાન્ય નીકળે 25 અને 20 માંથી તો 5 ના ઘડિયામાં 25 અને 20 આવે અને એ પણ સામાન્ય નીકળશે તો 5 એ કોમન તો કૌંસમાં 5 5 25 એ સ્ક્વેર માંથી એ જાય તો એ માઇનસ 5 4 20 અને એ તો તમારા સામાન્ય નીકળી બરોબર હવે ઓછા
15 અને 12 માંથી શું સામાન્ય નીકળશે 3 3 સામાન્ય કાઢીએ તો કૌંસમાં 3 5 15 a m ના m માઈનસ પ્લસ માઈનસ 3 4 12 થાય હવે બંને કૌંસ ચેક કરી લો કેવા આવ્યા સરખા આવી ગયા બંને કૌંસ સરખા આવ્યા એટલે એનો મતલબ કે તમે ભાગ જે પાડ્યા છે એ સાચા છે હવે એને સામાન્ય કાઢી લો સરખા છે તો પહેલા કૌંસમાં 5 એ માઈનસ 4 અને બીજા કૌંસમાં 5 એ માઈનસ 3 ઓકે ખ્યાલ આવી ગયો તો આ તમારો અહીંયા જવાબ આવ્યો હવે આમાં લંબાઈ કઈ અને પહોળાઈ કઈ તો તમારે ધ્યાન રાખવાનું અહીંયા લખવાનું કે જવાબ કરીને કે લંબચોરસની લંબાઈ બરાબર 5a માઈનસ 3 થાય અને પહોળાઈ બરાબર 5a માઈનસ 4 આ થશે હવે તમને પ્રશ્ન થાય કે સર આ લંબાઈ ના લીધી કેમ આ પહોળાઈ આ લંબાઈ અને પહોળાઈ ના મિત્રો તમે અહીંયા કોઈ પણ a ની જગ્યાએ કિંમત મૂકો લંબાઈ હંમેશા મોટી હોય અહીંયા જો બાદબાકીમાં ઓછા જે અહીંયા 3 છે તો અહીંયા ઓછા છે એટલે આ આની જે કિંમત આવવાની એ ખૂબ જ મોટી આવવાની અને આની કિંમત નાની આવવાની લંબાઈ હંમેશા મોટી લેવામાં આવે છે તો અહીંયા લખીએ આપણે કે લંબચોરસમાં હંમેશા લંબાઈ ગ્રેટર ધેન પહોળાઈ મળે બરોબર કેમ કારણ કે હંમેશા લંબાઈ મોટી હોય અને પહોળાઈ નાની લેવામાં આવે છે એટલે અહીંયા તમે કિંમત મૂકો ચલો 1 મૂકો 1 મૂકે તો 5 એકા 5 5 માંથી 3 જાય તો 2 અહીંયા કરો ચલો 1 મૂકો આની જગ્યાએ 1 5 5 5 માંથી 4 જાય તો 1 થયા અહીંયા શું થશે 5 માં 3 જાય તો 2 અને અહીંયા 1 વધે છે તો મોટું કોણ આ તો આને આપણે લંબાઈ લીધી અને આને આપણે શું લીધી પહોળાઈ ખ્યાલ આવ્યો ને બરોબર હવે આપણે નેક્સ્ટ બીજો એક અગત્યનો દાખલો જોઈ લઈએ તો એની અંદર તમે જુઓ બીજા નંબરના દાખલામાં ક્ષેત્રફળ આપણને આપેલું છે કેટલું આપ્યું છે જુઓ કે 35y² પ્લસ 13y અને માઈનસ 12 હવે આપણે શું કરીશું 35 અને 12 ના તમારે ભાગ પાડવાના છે આ 35 અને 12 એ બંનેનો ગુણાકાર કરવો પડે અવયવ પાડવા પડે અવયવ પાડવા માટે મેં તમને શીખવાડ્યું કે 35 પ્રથમ પદ અને અંતિમ પદમાં જે સંખ્યા હોય એ બંનેનો ગુણાકાર કરવાનો હવે 35 અને 12 તો 35 અને 12 નો ગુણાકાર કરો તો મોટી સંખ્યા આવી જાય અને એના ભાગ પાડતા તમને ન આવડે એટલા માટે હું એક શોર્ટ ટ્રિક બતાવું છું જુઓ 35 એટલે એના ભાગ પાડીએ તો શું થાય 7 5 35 બરોબર 7 5 35 હવે 12 ના ભાગ પાડો ચલો 12 કયા ઘડિયામાં આવશે 4 તરી 12 તો આ 4 ગુણ્યા 3 ઓકે હવે આ બે નો ગુણાકાર કરો ચલો 7 4 28 અને આ બંને નો ગુણાકાર કરો 5 તારી 15 હવે આપણે લાંબાના કેટલા છે 13 28 માંથી 15 બાદ કરો કેટલા આવે 13 આવી ગયા 13 તો આની જગ્યાએ તમારે આ 28 અને 15 લખવાના રહેશે તો અહીંયા આપણે લખીશું 35y² પ્લસ 28y પ્લસ માઇનસ માઇનસ અહીંયા કેટલા છે 15 તો 15y અને છેલ્લે માઇનસ 12 હવે જુઓ આ બન બે બે ભાગ પાડી દેવાના ચાર પદો છે એટલે બે બે ના ભાગ પાડ્યા હવે સામાન્ય કાઢો 35 અને 28 કયા ઘડિયામાં આવે 7 ના ઘડિયામાં એટલે 7 અને બીજું શું સામાન્ય નીકળે y તો કૌંસમાં 7 5 35 અને y² માંથી y જાય તો y + 7 4 28
અને y તો સામાન્ય નીકળી ગયા હવે ઓછા આ બંનેમાંથી સામાન્ય કાઢો 15 અને 12 કયા ગળિયામાં આવશે 3 ના ગળિયામાં તો 3 સામાન્ય કાઢો તો કૌંસમાં 3 5 15 માઈનસ માઈનસ ચિહ્નમાં ધ્યાન રાખો પ્લસ થાય ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખજો અને 3 4 12 જો તમે આ પહેલાના મારા વિડિયો કદાચ ન જોયા હોય તો હજી આપણી પાસે સમય છે તો એ પણ વિડિયો જોવાના રાખજો ટેક્સ્ટ બુકના જેથી કરીને તમને આ એક્ઝામ્પલ સરળતાથી આવડી જાય કારણ કે ધોરણ 10 માં આ અવયવના દાખલાઓ તમારે આવશે હવે જુઓ આ બંને કૌંસ કેવા આવ્યા સરખા તો સામાન્ય કાઢો તો કૌંસમાં 5y + 4 અને બીજા કૌંસમાં 7y - 3 ઓકે ચાલો આવી ગયો આ લંબાઈ અને પહોળાઈ આવી હવે આમાં લંબાઈ કઈ લેશો તો હું 1 મૂકો ચલો y ની જગ્યાએ 1 મૂકો આમાં 1 મૂકો તો 1 5 5 અને વત્તા 4 5 ને 4 કેટલા થાય 9 અને આમાં મૂકો ચલો 1 મૂકો 1 7 7 અને 7 માં 3 જાય તો 4 રહે તો આ બંનેમાં મોટી સંખ્યા કોની આવી આની તો આ શું કહેવાય લંબાઈ આ શું કહેવાય પહોળાઈ લંબાઈ હંમેશા મોટી હોય છે અહીંયા લખ્યું છે આપણે તો અહીંયા લખીએ કે જવાબ બરાબર કે લંબાઈ બરાબર 5y + 4 અને પહોળાઈ બરાબર અહીંયા લખીએ આપણે પહોળાઈ બરાબર કેટલી થશે 7y - 3 ઓકે એટલે આ રીતે પદ્ધતિસર તમારે દાખલા ગણવાના છે અને ખાસ અગત્યનું આ ભાગ પાડતા તમને આવડી જાય તો દાખલા તો તમારા ઈઝી છે બરોબર તો હવે મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને નિયમો પ્રમાણે દાખલા ગણતા આવડી ગયા છે આ નિયમ તમને આવડતો હોવો જોઈએ કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટ્સને ખબર જ નથી પડતી અને કોઈ શીખવાડતું પણ નથી એટલે ભોખી મારે છે પણ લંબાઈ કોને કહેવાય પહોળાઈ કઈ રીતે નક્કી કરવી એ તમને આવડવું જરૂરી છે અને મેં તમને શીખવાડી પણ દીધું કે આવા દાખલાઓમાં લંબચોરસમાં હંમેશા લંબાઈ મોટી લેવાની અને પહોળાઈ નાની હોય એટલે કે લંબાઈ ગ્રેટર ધેન પહોળાઈ થાય ઓકે તો નેક્સ્ટ વિડિયોમાં પાછા અગત્યના ઇમ્પોર્ટન્સ દાખલાઓ વાર્ષિક પરીક્ષા માટેના એસાઇનમેન્ટના દાખલાઓ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો